धोरण 12 कॉमर्स विषय अकाउंट प्रकरण 1 दाखला नंबर 3 की अंदर पहला दाखला जो है अपने भागीदारी विषय कवि विद्यार्थियों અહીં આગળ તમારે ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે ભાગીદારી કરારનામું તૈયાર કર્યું હોય તો તે મુજબ કાર્યવાહી કરવામાં આવે, પરંતુ જ્યારે ભાગીદારી કરારનામું તૈયાર કર્યું ન હોય ત્યારે એમાં સૌથી પહેલી વસ્તુ યાદ રાખવાની કે નફા નુકસાનનું પ્રમાણ ન આપેલ હોય ત્યારે નફો કે નુકસાન ભાગીદારો વચ્ચે સરખે હિસ્સે વહેંચાય છે. બીજું, મૂડી પર વ્યાજ, તોફાન પર વ્યાજ, કમિશન, દલાલી, મહેનતા. જો કરારનામું તૈયાર ન કર્યું હોય તો આમાંથી કોઈ જ વસ્તુ તેમને ચૂકવવામાં આવતી નથી. પરંતુ જ્યારે ભાગીદારે બેહીને લોન આપી હોય ત્યારે કરારનામું તૈયાર ન કર્યું હોય તો લોન પર 6% લેખી વ્યાજ ચૂકવવામાં આવે છે. તો કરારનામું તૈયાર ન કર્યું હોય તો આટલી બાબતો તમારે યાદ રાખવાની છે. તો આપણે જોઈએ 3.1 નો પહેલો દાખલો. તો એમાં પણ શું કીધું છે કે એક ભાગીદાર ડીલીમાંથી દર મહિનાને અંતે એક સરખી રકમનો ઉપાડ કરે છે. વર્ષને અંતે કુલ વાર્ષિક ઉપાડ 12,000 કરે છે. જો ઉપાડ પર 12% લેખી વ્યાજ વસૂલ કરવાનો હોય તો ઉપાડ પર વ્યાજ પર કુલ ઉપાડ 12,000 છે. દર મહિનાને અંતે ઉપાડ કરે છે અને 12% લેખી વ્યાજ વસૂલ કરવાનો. વિદ્યાર્થીઓ, સૌ પ્રથમ સ્ટેપ આપણો, જ્યારે ઉપાડ પર વ્યાજ ગણવાનું હોય ત્યારે કુલ ઉપાડ આપેલું હોય તો સૌ પ્રથમ માસિક ઉપાડ આપણે શોધવાનો. તો માસિક ઉપાડ બરાબર વર્ષના અંતે
વર્ષના અંતે ઉપર પર વ્યાજ ભરવો એમ એટલે આખા વર્ષનો ઉપર વ્યાજ એનું આટલું થયું એમ દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે ને પહેલી તારીખે તો અહીંયા 66 ની જગ્યાએ 71 દર મહિનાને અંતે એટલે કે 31 તારીખ ત્યારે 66 અહીંયા લખ્યું છે કે દર મહિનાને અંતે ઉપાડ કરે છે માસ લખ્યો છે બરાબર આ વસ્તુ ધ્યાન રાખવાનું આ 12 મહિનાનું હોય આ 12 મહિનાનું હવે જ્યારે કુલ ઉપાડ આપ્યો હોય કુલ ઉપાડ ત્યારે એક મહિનાનો કેટલો ઉપાડ છે એ શોધવાનું છે આપણે બરોબર કુલ ઉપાડ અરે સોરી મહિનાનો ઉપાડ આપેલો હોય તો તો કોઈ શોધવાનો સવાલ આવતો નથી એટલે એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે બરોબર જોઈ લો વિદ્યાર્થીઓ ખ્યાલ આવ્યો બરોબર ¿Qué es lo que
कमीशन आपवानुं छे।
अभिजीत ने भागे 30,000 नफो आवे छे तो मैनेजर ने कमीशन ने गणतरी करो। तो विद्यार्थियों आपणे आने पहला जो के भागीदार ने नफो क्यारे मळे छे के कमीशन बाद कर्या पछी, बरोबर। तो कमीशन बाद कर्या पछी जे नफो होय ए नफो केटला टका होय छे 100%, बरोबर। एनी करा नफो मां कमीशन प्लस होय छे એટલે બાદ શબ્દ આવે છે। એટલે અહીંયા આગળ ભાગીદારો નફો આપેલો છે આપણને, એ નફો ઉપરથી એટલે કુલ નફો શોધીશું, એટલે કે ત્રીજા સ્ટેપ ઉપરથી બીજો સ્ટેપ શોધવાનો છે આપણે। એટલે ભાગીદારો નફો ઉપરથી સૌપ્રથમ કુલ નફો શોધાશે અને કુલ નફો ઉપરથી મેનેજરને આપણે 10% કમિશન આપવાનું છે। તો પહેલું સ્ટેપ બનશે આપણું कुल नफो शोध। नफो बराबर भागीदार नो नफो, बराबर। तो भागीदार नफो केलो छे 30,000, तो एनो प्रमाण केटलू छे ए जोवानो नंबर संख्यामां आपेलो छे। अभिजीत नो नफो छे तो अभिजीत नो प्रमाण केटलू छे 2L छे, बराबर। तो एने 30,000 નફો મળે, બરાબર। તો કુલ જેમ કેટલું છે, કુલ 9 9 જેમ છે, તો કુલ 9 જેમ બરાબર કેટલો નફો થાય એટલે આપણને કુલ નફો મળી ગયો। તો આનો ગુણાકાર કરીએ, ગણતરી આવડે છે બધાને, 30,000 ભાગ્યા 2 કરો જો 135,000 बराबर कितना टका लिखो छे 10%, तो 110% जो कि 35 से कितनी આગળનો દાખલો ગણીશું।